नमो नोय सौरियंताणम नमो नोय सौदानम नमो नोय सौवायरियान नमो नोय सौजायानम नमो नोय सौत्रिकावती सावनम ओमकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदं मोक्षदं सेव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समर्पितानाय समय सार भगवान कुंकुंदाचार्य रचित द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ तथा आत्मख्याति टीका कलश सहित अमृतचंद्राचार्य भगवान रचित सर्वश्रेष्ठ टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 356 થી 365 ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથાનો અર્થ કર્યા છે. હવે આજે ટીકા લઈશું. ટીકા ખૂબ લાંબી દેખાય છે. ગઈકાલે આપણે બધાને વિનંતી કરી હતી કે ટીકા વાંચીને આવવું જેથી સરળતા પડે. લાંબી ઘણી છે, છતાં પણ એને જરાક સમજી લઈએ તો એમાં કાંઈ અઘરું નથી. પહેલા આચાર્ય ભગવાને નિશ્ચયની વાત કરી છે, એટલે એમાં ત્રણ ભાગ એના જ આપવામાં આવ્યા છે. એટલે કે નિશ્ચયથી આત્મા પરને જાણે છે એમ કહી શકાય નહીં, એ વ્યવહાર નયનું કથન છે. આત્મા પરને જાણે છે એ વ્યવહાર નયનું કથન છે. આત્મા તો આત્મા જ છે, એ નિશ્ચય છે. એટલે કે જ્ઞાયક છે તે જ્ઞાયક જ છે. પછી એ જ રીતે દર્શક છે તે દર્શક જ છે, એટલે એમાં પણ બે પણું નથી. આત્મા પરને દેખે છે એમ કહેવું એ વ્યવહાર છે. એ રીતે એ બીજો ભાગ છે. ત્યાર પછીથી ત્રીજો ભાગ છે, એમાં આત્મા પરનો ત્યાગ કરે છે એ વ્યવહાર નહીનું કથન છે. એટલે આત્મા તો અપોહક જ છે એમ નિશ્ચય નયનું કથન ત્રણ રીતે કરવામાં આવ્યું છે. ત્યાર પછીથી એ જ પ્રમાણે વ્યવહારની વાત કરવામાં આવી છે. એમાં આત્માને વ્યવહારથી પરનું જ્ઞાન કરે છે, પરને દેખે છે એટલે પરનું દર્શન કરે છે અને પરનું પ્રધાન કરે છે, તેમજ એ ચારિત્ર પાળે છે. એટલે એ ચાર વાત લેવામાં આવી છે. એટલે આખી ટીકા લગભગ 9 પાનાની થઈ જાય છે, પણ સહેલું છે. આજે આપણે ટીકાની શરૂઆત કરીએ છીએ, તો ટીકાનો થોડો થોડો ભાગ વાંચતા જઈશું. અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે રીતે એ સમજાવ્યું છે એ લઈશું. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 353 ટીકાની શરૂઆત કરતા પહેલા જે મથાળું કહેવામાં આવ્યું છે એને પહેલા લઈએ. ખડીનું ઉદાહરણ છે અને એમાં એમ કહ્યું કે ખડી તો ખડી જ છે, એ નિશ્ચય છે. ખડી એ ખડી જ છે, એ નિશ્ચય છે. પછી ખડી પોતે પોતાના સ્વભાવે પરિણમતી, ભીતને કે જે ભીત પોતે પણ પોતાના સ્વભાવે પરિણમે છે એવી ભીતને સફેદ કરે છે એમ જ્યારે કહીએ તો એ વ્યવહાર નયનું કથન છે. કેમ કે ખરેખર ખડી પોતાના સ્વભાવે પરિણમતી ખડી જ છે, પણ છતાંય આપણે એમ કહીએ છીએ કે ખડી ભીતને સફેદ કરે છે. અને ભીત છે એ પણ એ વખતે સફેદ થાય છે એમ આપણે માનીએ છીએ, પણ ભીત પણ પોતે પોતાના સ્વભાવે જ રહે છે.
એટલે બંને પોતપોતાના સ્વભાવે પરિણમે છે, બે દ્રવ્ય જુદા છે, છતાં આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે ખડીના સ્વભાવે પરિણમતી ખડી છે, છતાં તે ભીતના સ્વભાવે પરિણમતી ભીતને સફેદ કરે છે. અને એ દ્રષ્ટાંત ઉપરથી પછી એ દ્રષ્ટાંત કહ્યું કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે એ નિશ્ચય છે, જ્ઞાયક તો જ્ઞાયક જ છે એ નિશ્ચય છે. આપણને થાય કે એમાં શું વધારે કહ્યું, પણ એમાં ઘણી ગહન વાત કરી છે. જ્ઞાયક સ્વને જાણે છે, જાણનારો પોતાને જાણે છે એવું કેવું એ પણ વ્યવહાર છે, એ વાત અહીંયા તો સમજાવવી છે. એટલે એમ પણ કહેવાય નહીં કે સ્વને જાણે છે. એટલે પહેલા તો એ વાત કરી કે જ્ઞાયક જાણનારો છે તે પરને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. કેમ કે જ્ઞાયક છે તે જ્ઞાન સ્વભાવે પરિણમે છે, એટલે કે જ્ઞાયક સ્વભાવે પરિણમતો એ જ્ઞાયક પરદ્રવ્યને જાણે છે, ત્યારે પણ પરદ્રવ્ય પણ પાછું પોતાના સ્વભાવે જ પરિણમે છે. એ કંઈ આ જ્ઞાયકને જુદી રીતે પરિણમીને મદદ નથી કરતું કે ભાઈ મને જાણ, એટલે એનું એ મહત્વ છે. તો પરદ્રવ્ય એ જ તે પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યું છે, અને આત્મા જ્ઞાયક એ પણ પોતે પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યો છે. છતાંય આપણે એમ કહીએ છીએ કે જ્ઞાયક સ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્ય સ્વભાવે પરિણમતા એવા પરદ્રવ્યને જાણે છે, અને આને વ્યવહાર કહેવામાં આવ્યો. આ વ્યવહારમાં એનું કથન છે. વાસ્તવમાં જ્ઞાયક તો જ્ઞાયક જ છે, એટલે આ પરદ્રવ્યને જાણે છે એમ કેવું વ્યવહાર કર્યું, એટલે કોઈને એમ થાય કે પોતે જ્ઞાયક સ્વદ્રવ્યને જાણે છે એ નિશ્ચય થયો, તો આચાર્ય ભગવાન કહે છે કે એ પણ વ્યવહાર થાય. એ કઈ રીતે વ્યવહાર થાય છે કે એ સદ્ભૂત વ્યવહાર છે. પેલું પરદ્રવ્યને જાણે છે એને અસદભૂત વ્યવહાર કહીએ તો પેલો સદભૂત વ્યવહાર થાય, અને એને સ્થાને એમ કહીએ કે જ્ઞાયક જ્ઞાયક જ છે તો એ નિશ્ચય થાય. એટલે અહીંયા સિદ્ધાંતની મૂળ વાત અને છેલ્લા સ્વરૂપે સમજાવવામાં આવી છે કે જ્ઞાયક જ્ઞાયક જ છે. એ સ્વને જાણે છે એમ કહેવા જશો તો ભેદ પડશે. આ જ્ઞાયક એટલે જાણનારો, અને એ સ્વને જાણે છે એટલે પોતાને જાણે છે, તો એ બે ભેદ પડ્યા. એક જાણનારો અને જેને જાણે છે તે, ભલે એ પોતાને જ જાણે છે છતાં પણ, એટલે એવો ભેદ પણ હોય નહીં. અને ખરેખર અનુભવના કાળે આવો ભેદ હોતો નથી, પોતે પોતાને જાણે છે એવો ભેદ પડતો નથી. અનુભવના કાળે એ સ્વને જાણે છે એવો ભેદ હોતો નથી, પરંતુ પછીથી કોઈકને સમજાવવામાં આવે ત્યારે એ એમ કહેવાય કે એ સ્વને જાણે છે, એ પોતાના અનંત ગુણરૂપ પરિણમનને એક રૂપે અનુભવે છે. આ બધું પછી કહેવામાં આવે, પણ ત્યાં કંઈ એ પોતે કાંઈક કરી રહ્યો છે એમ બે પણ થતું નથી, દ્વેત રહેતો નથી. સ્વને અનુભવે છે એમ કહેવું એ પણ બે થઈ ગયું, એ અનુભવનારો અને જે અનુભવાય છે તે, એટલે આવો દ્વેત નથી. મૂળ વસ્તુ આપણે આ સમજવાની છે કે અનુભવના કાળે દ્વેત નથી, અદ્વેત છે. અદ્વેતની વાત તો વેદાંતમાં પણ લેવામાં આવી છે, પણ વેદાંતે એકાંતે અદ્વેત માન્યું છે. એમણે પર્યાયને માની નથી કે જે અનુભવ કરનારી છે એને માની જ નથી. એટલે એકાંતે પાછું એમ માની લેવામાં આવે તો એ વાત બરાબર બનતી નથી, કેમ કે બીજી કેટલી બધી વસ્તુ છે કે જેને આપણે પર્યાય દ્વારા જાણીએ છીએ, અનુભવીએ છીએ. આ બધું વ્યવહારથી છે, એટલે વ્યવહારનો
लोप करवानो अहीं प्रश्न नथी। वेदांतमां पर्याय नो अभाव करी अने एकांते अद्वैत कहू छे एवुं पण वस्तुनुं स्वरूप नथी। पण अनुभवना काळे जो विचार करिए तो बस एक ज छे, नायक नायक छे। तो टीका लईए आपणे। आ जगतमां खड़ी छे ते श्वेत गुणथी भरेला स्वभाव वाळुं द्रव्य छे। भीत आदि पर द्रव्य व्यवहारे ते खड़ीनुं श्वेत्य छे। श्वेत्य छे एटले के जे श्वेत थाय छे तेने श्वेत्य कहेवाय। खड़ी छे ते श्वेत गुणथी, सफेद गुणथी भरेली छे। अने जे भीत छे ते पर द्रव्य छे, खड़ी करता जुदू द्रव्य छे। ए खड़ी थी श्वेत थाय छे, सफेद थाय छे, एटले ए एनु श्वेत्य छे, जे सफेद थनार छे। श्वेत्य एटले सफेद थनार, श्वेत थनार छे ते श्वेत्य। अने खड़ी छे ते श्वेत गुणथी भरेलू द्रव्य छे, एटले श्वेत गुणथी भरेला स्वभाव वाळू द्रव्य छे। अने भीत आदि पर द्रव्य व्यवहारे ते खड़ीनु श्वेत्य छे। गुरुदेव समझावे छे, जो शुं कहे छे के आ जगतमां सेतिका एटले के खड़ी ए श्वेत गुणथी भरेलू द्रव्य छे, अने भीत आदि पर द्रव्य छे, ते व्यवहारथी खड़ीनुं श्वेत्य छे। व्यवहारथी केम कह्युं? कारण के खड़ी खड़ी रूप छे, भीत भीत रूप छे। खड़ी छे ते भीतमां प्रवेश करती नथी, माटे खड़ी भीतने दोळी करे छे, अथवा भीत खड़ीनुं श्वेत्य छे एम कहेवुं ते व्यवहार छे। खड़ी थी भीत श्वेत थाय छे, अथवा खड़ी भीत ने श्वेत करे छे एम आपणे कहीए छीए ते व्यवहार थी कहेवुं। कारण के खड़ी भले श्वेत गुण थी भरेली होय, पण एना गुणो ए कई बीजामां व्यापता नथी। कोईपण द्रव्यना गुण बीजा द्रव्यमां व्यापे एम नथी। प्रश्न थाय के तो पछी आ भीत सफेद तो थई, ए शुं? भीत सफेद देखाय छे ए एना पोताना कारणे। भीत जुदू द्रव्य छे, ए द्रव्य खड़ी थी जुदू छे, अने खड़ी ए भीतमां प्रवेशती नथी। बन्ने द्रव्य भिन्न भिन्न छे। भीतनुं सफेद थवुं એમાં ખડી નિમિત્ત છે। એ કાળે ભીતની એવી પર્યાય થવાની છે તો થાય છે, કાંઈ ખડીથી થાય છે એમ નથી। કેમ કે ખડી ભીતમાં પહોંચતી નથી, ભીતમાં પ્રવેશ કરતી નથી। એટલા માટે જ્યારે આપણે એમ કહીએ કે આ ભીત ખડીથી સફેદ થઈ, તો એને વ્યવહાર રહેનું કથન કહેવાય। કેમ કે ખરેખર खड़ी ए द्रव्य पोते पोतामा रहे छे, अने भीत सफेद थाय छे, एटले एने व्यवहार थी कहू। जो गुरुदेव शुं कहे छे के व्यवहार थी केम कहू? कारण के खड़ी खड़ी रूप छे, भीत भीत रूप छे। खड़ी छे ते भीतमां प्रवेश करती नथी, माटे खड़ी भीतने धोळी करे छे, अथवा तो भीत खड़ीनुं श्वेत्य छे, एटले के भीत खड़ीथी श्वेत थाय छे, ए श्वेत थनार छे। खड़ी द्वारा भीत श्वेत थनार छे एम कहेवुं ते व्यवहार छे। निश्चयथी तो खड़ी भीतने अड़ीए नथी। एक द्रव्य बीजा द्रव्यने अड़तुं नथी। कोईपण द्रव्य छे ते पोताना गुण अने पर्यायने चूंबे छे। द्रव्य पोताना गुण पर्यायने चूंबे छे, परंतु अन्यना गुण पर्यायने चूंबतुं नथी, ए वात आपणे शीख्या छीए। जो खड़ी द्रव्य छे, श्वेत तेनो गुण एटले स्वभाव छे,
અને ભીંત ખડીનું વ્યવહારે શ્વેત્ય છે, ખડી દ્વારા શ્વેત થનાર ભીંત છે, અર્થાત ખડી વડે શ્વેત કરવા યોગ્ય પદાર્થ ભીંત છે. આમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય સિદ્ધ થયા. જો ગુરુદેવની દ્રષ્ટિ જુઓ કેવી સૂક્ષ્મ છે. દ્રવ્યની પણ વાત આવી જાય છે, ગુણની પણ વાત આવી જાય છે, અને પર્યાયની પણ એમાં વાત આવી જાય છે. આ તો અહીંયા વધારાની વાત કરી, કેમ કે ગુરુદેવની દ્રષ્ટિ ઘણી સૂક્ષ્મ હતી, એક સાથે અનેક વસ્તુઓને એ જોઈ શકતા હતા, એટલે કે આપણે કહીએ ને કે વિઝ્યુલાઇઝ કરતા હતા. ઘણા સિદ્ધાંતોને એક સાથે વિઝ્યુલાઇઝ કરવા વાળી એમની દ્રષ્ટિ હતી. એક સાથે જો અહીંયા આ પણ સાથે કેવું બતાવ્યું. આગળ અહીંયા વાત કરે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન, કહે છે કે હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરવા યોગ્ય જે ભીંત, એ ભીંતની, એટલે ભીંત તો પરદ્રવ્ય છે ને, તો એ પરદ્રવ્ય છે તેની છે કે નથી. પ્રશ્ન પહેલા કર્યો કે હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરવા યોગ્ય જે ભીંત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી. તો એ બંનેનો તાત્વિક સંબંધ વિચારવામાં આવે છે કે એ બંનેનો સંબંધ કેવો છે, કે ખડી છે તે ભીંતની છે કે નથી. કેમ કે પેલી ભીંત સફેદ થઈ છે ને, એટલે બધાને એમ લાગે છે કે હવે ખડી તો એમાં પહોંચી ગઈ. અહીંયા તાત્વિક સંબંધ, પરમાર્થે શું સાચું છે તે વિચારવામાં આવે છે. પેલું તો વ્યવહારથી કહ્યું, એટલે હવે એ વાત વિચારીએ. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. પેલા તો હોય તો શું થાય, તો કહે છે કે જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાંત વિદ્યમાન હોવાથી, આવો તાત્વિક સંબંધ વિદ્યમાન છે, હોવા પણ છે, જીવંત અહીંયા શબ્દ મૂક્યો છે, વિદ્યમાન માટે જીવંત શબ્દ મૂક્યો છે, એટલે એ તાત્વિક સંબંધ છે. દરેક સમયે એ તાત્વિક સંબંધ છે એમ અહીંયા તો ભાર દર્શાવવો છે, એટલે એમ કહ્યું કે આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી ખડી જો ભીંત આદિની હોય તો ખડી ભીંત આદિ જ હોય, અર્થાત ખડી ભીંત આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ખડી ભીંત રૂપ જ હોવી જોઈએ, ભીંત આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ. એમ હોતા ખડીના, એટલે કે જો આપણે માન્યું એ પ્રમાણે માનીએ તો, કે ખડી છે તે ભીંતની છે એમ માનીએ તો, કે છે કે ખડીના સ્વદ્રવ્યનો નાશ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી, નાશ થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે, માટે એ સિદ્ધ થયું કે ખડી ભીંત આદિની નથી. એક દ્રવ્યનું રૂપાંતર થઈ અને એ બીજું દ્રવ્ય બની જાય એમ તો બનતું નથી, એટલે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થતું નથી, એ તો પહેલા જ આપણે સમજ્યા છીએ. એટલે આ ખડી છે એ ભીંતની નથી. ગુરુદેવ અહીંયા સમજાવે છે, જુઓ ખડી અને ભીંત બેનો તાત્વિક સંબંધ વિચારતા કહે છે, જો ખડી ભીંતની હોય તો ખડી ભીંત સ્વરૂપ જ હોય, કેમ કે જેનું જે હોય તે જ હોય, એવો પારમાર્થિક સંબંધ છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે, આ પ્રમાણે જો ખડી ભીંતની હોય તો ખડી ભીંત રૂપ જ હોય, પણ ખડી કઈ ભીંતરૂપ તો નથી, અને ખડી ભીંતરૂપ હોય તો પછી ખડી ના દ્રવ્યનો નાશ થઈ જાય, પરંતુ દ્રવ્યનો નાશ કદી થતો નથી,
कारण के एक द्रव्य नु अन्य द्रव्य रूपे संक्रमण थवानो पहला ज गाथा 103 मां निषेध कर्यो छे। माटे खड़ी भीत नी नथी। हवे आगळ कहे छे कि जो खड़ी भीत नी नथी तो खड़ी कोनी छे। पहला खड़ी भीतनी छे एम करीने आपणे विचार कर्यो अने आपणे निर्णय कर्यो कि ना खड़ी छे ते भीतनी नथी। हजी तो आपणे दृष्टांत ज समझी रह्या छीए। हवे शुं कहे छे बीजी वात कीधी कि जो खड़ी भीत आदिनी नथी भीतनी नथी समझो तो पछी कोनी छे। तमे कह्युं ए प्रमाणे खड़ी भीतनी नथी तो वात हवे अमने समझाई तो पछी ए कोनी छे तो के एनो विचार करीए। खड़ी खड़ीनी ज छे। खड़ी छे ते कोनी छे खड़ीनी ज छे। खड़ी थी जुदी एवी बीजी कई खड़ी छे कि जेनी आ खड़ी छे। आपणे जे खड़ीनी वात करी रह्या छीए एनाथी जुदी बीजी कोई खड़ी छे कि जेनी आ खड़ी होय। आ खड़ी थी जुदी अन्य कोई खड़ी नथी परंतु तेओ बे स्वस्वामी रूप अंशो ज छे। अहीं स्वस्वामी रूप अंशोना व्यवहार थी शुं साध्य छे? काई साध्य नथी। तो पछी खड़ी कोई नी नथी खड़ी खड़ी ज छे ए निश्चय छे। आ दृष्टांत हवे एना उपरथी आपणे समझवानुं छे के छे कि जेम आ दृष्टांत छे तेम आ नीचे प्रमाणे दार्शनिक छे। आ जगत में चेतयता एटले चेतनारो अर्थांत आत्मा। चेतनारो कोण छे? आत्मा। एटले कहे छे आ जगत में चेतयता छे एटले के आत्मा छे ते ज्ञान गुण थी भरेला स्वभाव वाळू द्रव्य छे। उद्गल आदि पर द्रव्य व्यवहारे ते चेतयतानुं ज्ञेय छे। एटले के आ जगतमां भगवान आत्मा चेतयता छे एटले के ज्ञान करवानी शक्ति सहित छे। ज्ञान गुणथी भरेलू छे एवं ए ज्ञान गुणथी भरेलू द्रव्य एवा स्वभाववाळू द्रव्य ए ज्ञान करे छे तो तेमां जेनुं ज्ञान करे छे ते ज्ञेय छे। अने ए ज्ञेय कया छे एनी अहींया वात करी छे कि पुद्गल आदि पर द्रव्य ए बधा ज ए ज्ञान करवावाळा आत्मानुं ज्ञेय छे। पेलामां भीत हती ए पेला खड़ीनुं स्वेत्य हतुं। सफेद थवा योग्य पदार्थ भीत हती। अहींया आ ज्ञेय छे कि जे जणावा योग्य छे। ज्ञेय कोने कहीए छीए आपणे? जे जणावा योग्य छे एने आपणे ज्ञेय कहीए छीए। जेनुं ज्ञान थाय छे एने आपणे ज्ञेय कहीए छीए। एटले अहींया आ परद्रव्य ए ज्ञेय छे। स्व तो पोते भगवान आत्मा ज्ञान गुणथी भरेलो छे एटले कहे छे कि आ जगतमां चेतयता छे ते ज्ञान गुणथी भरेला स्वभाववाळुं द्रव्य छे। અને ભૂતગળ આદિ પર દ્રવ્યો વ્યવહારે તે ચેતયતાનું જ્ઞેય છે। શું કહ્યું? કે આ જગતમાં ચેતનારો આત્મા છે તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે અને શરીર મન વાણી ઇત્યાદિ ભૂતગળ આદિ પર દ્રવ્યો વ્યવહારે તે આત્માનું જ્ઞેય છે। અહીંયા પણ વ્યવહારે જ્ઞેય છે એમ લીધું। ત્યાં ખડીના ઉદાહરણમાં પણ વ્યવહારે વાત કરી હતી ને પછી સમજાવ્યું તો અહીંયા પણ આત્મા આ બધાને જાણે છે તો એ વ્યવહારે જાણે છે એમ કહેવાય। વ્યવહારે પેલા બધા એનું જ્ઞેય થાય। શરીર મન વાણી આ બીજું બધું જે કંઈ છે તે બધું જેને આત્મા જાણે છે એ બધા જ્ઞેય છે પણ એ વ્યવહારથી જ્ઞેય છે એમ અહીંયા કહેવું છે। એટલે શું? કે ચેતનારો આત્મા તો ચૈતન્ય રૂપ જ્ઞાન રૂપ જ છે અને શરીર આદિ પર દ્રવ્ય શરીર આદિ રૂપ જ છે। જેમ ભીત ભીત રૂપ હતી ખડી ખડી રૂપ હતી એ રીતે જ્ઞાન
શરીર આદિ રૂપ થતું નથી. જ્ઞાન છે એ શરીર રૂપ થતું નથી. જ્ઞાન તો શરીર આદિને અડતું નથી. જ્ઞાન જ્ઞાન સ્વરૂપ રહીને પરજ્ઞેયોને જાણે છે. જ્ઞાન શરીર આદિમાં પહોંચીને તેને જાણે છે એમ નથી. જ્ઞાન જ્ઞેયોમાં પહોંચીને જ્ઞેયોને જાણે છે એમ નથી. પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને પોતે પોતાનામાં રહે છે. પોતાનામાંથી બહાર ગયા વગર, પેલામાં પહોંચ્યા વગર, પર જ્ઞેયમાં પહોંચ્યા વગર એ પર જ્ઞેયને જાણે છે. એટલે કહે છે કે જ્ઞાન તો શરીર આદિને અડતું નથી. જ્ઞાન જ્ઞાન સ્વરૂપ રહીને પર જ્ઞેયોને જાણે છે. લોકાલોકને જ્ઞાન જાણે છે ત્યાં જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે. એ કઈ લોકાલોક રૂપ થતું નથી. લોકાલોકને જાણે એ વખતે જ્ઞાન લોકાલોક રૂપ થાય છે એવું તો નથી થતું. જ્ઞાન તો જ્ઞાન રૂપ રહે છે અને લોકાલોકને જાણે છે. અને વળી લોકાલોક છે તે કઈ જ્ઞાન રૂપ થતું નથી. લોકાલોક લોકાલોક રૂપે જ રહે છે. એ જ્ઞાનમાં જણાય ત્યારે એ લોકાલોક જ્ઞાન રૂપ થઈ જાય છે. એ પોતાનું રૂપ બદલે છે? નથી બદલતું. લોકાલોક લોકાલોક રૂપે જેમ છે તેમ, પોતાના ગુણો સહિત જેમ છે તેમ પરિણમી રહ્યું છે. આ જીવ દ્રવ્ય જ્ઞાયક ભગવાન આત્મા એ પોતે પોતાના ગુણો પ્રમાણે જેવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એ રીતે પરિણમી રહ્યો છે. એટલે પોતે પોતાનામાં રહ્યો છે અને છતાં લોકાલોકને જાણે છે એમ કહીએ તો પછી વ્યવહાર જ થયો ને. કેમ કે લોકાલોકમાં પ્રવેશતો નથી, લોકાલોકને સ્પર્શતો પણ નથી, લોકાલોક રૂપ થઈને એ કઈ જ્ઞાન કરતો નથી. એટલે જયારે એમ કહીએ કે આ આત્મા લોકાલોકને જાણે છે તો એ વ્યવહાર થયો. અને લોકાલોક છે તે ખરેખર જ્ઞાન રૂપ થતું નથી, એ બદલાતું નથી, એ લોકાલોક લોકાલોક રૂપે જ રહે છે. માટે કહ્યું કે પૂદગળ આદિ પરદ્રવ્ય વ્યવહારે ચેતૈતાનું જ્ઞેય છે. જો બે વાત આમાં તો કહી દીધી. પેલું જ્ઞેય છે એ પણ વ્યવહારે છે, અને આ જાણે છે જ્ઞાન કરે છે એ પણ વ્યવહારથી કરે છે. એક વાત તો આપણે હંમેશા સમજતા હતા કે આત્મા પરદ્રવ્યને જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. પણ પરદ્રવ્યનું શું? તો કે પરદ્રવ્ય છે એ તો પોતે પરદ્રવ્ય રૂપે જ રહે છે, એ જ્ઞેય છે એમ જયારે કહીએ છીએ એ પણ વ્યવહાર છે. કેમ કે એના રૂપે રહ્યું છે એટલે જણાય છે, જણાવા યોગ્ય છે. જ્ઞેય છે એટલે જણાવા યોગ્ય છે. તો જણાવા યોગ્ય છે છતાંય એમાં પેલું જાણવા વાળું દ્રવ્ય પહોંચતું નથી, પેસતું નથી, જીવ એમાં પહોંચતો નથી. કે એને જાણે છે ત્યારે તો એમ કહી દીધું કે વ્યવહારથી એ જાણે છે પણ પેલો પહોંચતો નથી. અને આ જે જણાય છે, જે જ્ઞેય છે, એ કઈ બદલાય અને જ્ઞાનરૂપ થતું નથી. પરદ્રવ્ય એ જ્ઞાનરૂપ થતું નથી, એ પણ બદલાતું નથી. એટલે એ વ્યવહારથી જ્ઞેય છે. બે વાત કરી. જગતના જ્ઞેય પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે. તે જ્ઞાનની પર્યાય જ્ઞેયથી થઈ કે પોતાથી થઈ છે? જેટલા જ્ઞેય છે જે જણાય છે એ બધા પદાર્થોને જ્ઞાનની પર્યાય જાણે છે. તો એ જ્ઞાનની પર્યાય એ થઈ તો એ જ્ઞેયથી થઈ કે પોતાથી થઈ? પોતાથી થઈ. કેમ કે એ તો જ્ઞાનનો સ્વભાવ છે અને જ્ઞાનનું પરિણમન છે એટલે એવી જ્ઞાનની પર્યાય થઈ છે. એને કઈ જ્ઞેય કરી છે એમ નથી. જ્ઞેય તો દૂર રહ્યું. અને જ્ઞેય જે છે એ તો પોતે પોતાના સ્વભાવે પરિણમશે કે પછી બીજું કંઈક કરવા જશે? જ્ઞાનની પર્યાય પોતાથી થઈ છે, તે જ્ઞેયથી ઉત્પન્ન થઈ નથી. વળી તે જ્ઞેયરૂપ પણ થઈ નથી.
ये कहीं ज्ञेय रूप थी से एम नहीं। जो ज्ञेय रूप थाय तो ज्ञान नो नाश थी जाए। कौन? ज्ञान। ज्ञान छे ये ज्ञेय रूप थी जाए। जे पदार्थ ने जाने छे ए रूपे जो थी जाए तो एवं भगवान आत्मा नो तो नाश थी जाए। एटले ए कई ज्ञेय रूप थतु नथी। ज्ञेय ने दूर थी जाने छे बस। अने एटले एने व्यवहार ने नो कथन कर्यु। अने जे पेलू ज्ञेय थयु छे ए कई आना ज्ञान रूपे थई गयु नथी। ए पण पोतानु जेवु छे तेवु रूप राखी ने रह्यु छे। एटले व्यवहार थी एनु ज्ञेय छे। घणी सूक्ष्मता छे पण जेने आवी सूक्ष्मता नो निर्णय थाय छे एने पछी बीजे बारमा कोई जग्याए रस पड़तो नथी। एने एम थाय के आवुं स्वरूप छे, हवे एमां हुं क्यां अने आ बधुं क्यां। पछी पोतानी जातने नायक तरीके ज्यारे स्थापे छे त्यारे एने थाय छे करी रे आ बधुं हुं शुं लईने बेठो हतो। वस्तु ने करवी ने आ तो बधुं वात बनती ज नथी। अहींया जाणवानी वात करीए छीए, वस्तु ने हुं जाणुं छुं એ પણ વ્યવહાર છે, એ પણ નિશ્ચય નથી। અને પછી આગળ વધીને તો એટલે સુધી કહી દીધું કે હું મારા સ્વને જાણું છું એમ પણ નહીં, હું સ્વમય થઈ જઉં છું। સ્વમય એટલે હું પર્યાય તરીકે સ્વમય થાઉં છું એમ પણ નહીં, એ એક થઈ જાય છે, દ્વેત રહેતો નથી। આટલી બધી વાત છે। જીવને જ્યારે આવી સૂક્ષ્મ વાત જાણે છે ત્યારે ઘણો વિચાર થઈ જાય છે કે રે હું ક્યાં પડ્યો છું। પોતાની પામરતા એને જણાય છે, એને ખ્યાલ આવે છે કે તત્વ આવું છે। ઊંડાણમાં ઉતરીએ તો આપણને ભાન થાય કે વસ્તુનું સ્વરૂપ કેવું છે। બહારથી દૂરથી જોઈએ, સુખભાવમાં રાખી રહીએ તો એમ ધર્મ નહીં થાય। અનંતકાળથી આપણે સુખભાવમાં જ રાચી રહ્યા છીએ, એને કારણે બંધ થયા છે અને ભવના ભ્રમણ થયા છે। હવે એવા સૂક્ષ્મ તત્વને સમજીને ઊંડાણમાં ઉતરવાની જરૂર છે અને એમ થતાં જ સમ્યક દર્શન થશે। એમ થતાં જ પછી પોતાને ક્યાંય રસ નહીં પડે, બસ પોતે પોતા રૂપ રહેવાનો પ્રયત્ન કરશે, એ જ સાચો પુરુષાર્થ થશે। એટલે બીજી બધી વાત છે, જ્યાં 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 જે જે મહાપુરુષોએ વાત કરવામાં અને ઉપદેશ આપવામાં જે કંઈ કહ્યું હોય એને વ્યવહારમયના કથન સમજવા અને આ જે નિશ્ચય છે એનો વિચાર કરવો તો ક્યાંય ગૂંચવાળો નહીં થાય, ક્યાંય વિરોધાભાસ નહીં આવે। કોઈપણ મહાપુરુષે જે કંઈ વાત કરી હોય તે બધી અપેક્ષાથી કરી હોય, એમનો આશય તો સમજાવવાનો છે અને જ્યાં સુધી આપણે વિકલ્પ દ્વારા સમજીએ છીએ ત્યાં સુધી બધો વ્યવહાર જ છે। એ સમજીએ છીએ એટલે કાંઈ ધર્મ થતો નથી, આપણે સ્વાધ્યાય કરીએ છીએ એટલે ધર્મ થતો નથી। પણ ધર્મ કઈ રીતે કરવો એની સૂચના આપણને પ્રાપ્ત થાય છે, એની દિશા આપણને સમજાય છે। એટલે પુરુષાર્થ કરવો છે જેને, એને આ બધું સમજવું તો પડશે, સમજ્યા વિના તો પુરુષાર્થની દિશા બરાબર નહીં હોય। બહાર જઈએ છીએ, ફરવા નીકળીએ છીએ તો મેપ લઈને નીકળીએ છીએ, ગૂગલ ઉપરથી સર્ચ કરીને નીકળીએ છીએ ને, ગૂગલ ઉપરથી સર્ચ કરીએ, મેપ લઈએ, બધું જાણીએ એટલે કાંઈ ત્યાં પહોંચી જવાતું નથી। પહોંચવાનો પુરુષાર્થ તો હજી ઉભો જ છે, પણ બરાબર સમજ્યા છીએ તો એવો પુરુષાર્થ થશે ને, સમજમાં જ ભૂલ છે તો પછી પહોંચાશે કેવી રીતે। એટલે દરેક વખતે ગુરુદેવ કહે છે કે ભાઈ પહેલા તો તું સમ્યક દર્શન પ્રગટ કર, તારી શ્રદ્ધા સમ્યક થશે પછી ચારિત્રનો પુરુષાર્થ સહજ છે। એટલે સમ્યક દર્શન વિના ચારિત્ર ન હોય આમ જયારે ગુરુદેવે કહ્યું હોય તેમાં કોઈની ટીકા કરવાનો એમનો આશય નથી। એમને તો પરમ સત્ય સમજાવવું છે કે ભાઈ તમે સીધે સીધી ચારિત્રની વાત કરો પણ એ વાત બરાબર બનતી નથી, વસ્તુના સ્વરૂપને પહેલા સમજવું જોઈએ અને સમજ્યા પછીથી એવો પુરુષાર્થ કરી અને એવા વસ્તુના સ્વરૂપને પામવું જોઈએ। એ પામવું એ થોડી ક્ષણો પૂરતું છે, પણ પછી એમાં આગળ વધીને લીનતા કરવાની અને પછી તે મય બની જવું, એટલે પૂર્ણ પોતાનું સ્વરૂપ પોતે પ્રગટ કર્યું, આ કરવાનું છે। એટલે આ બધું જે તત્વજ્ઞાન સમજાવવામાં આવ્યું છે એ સહેલું છે, સમજવું હોય એને સહેલું છે, કાંઈ અઘરું નથી, સાદા શબ્દો છે। અહીંયા આગળ કહે છે કે હવે
नायक अर्थांत जाणनारो चेतयिता ज्ञे अर्थांत जणावा योग्य जे उद्गल आदि परद्रव्य एनो छे के नथी। आजे कहू ने कि पेलू व्यवहार नहीं थी कहेवामां आवे छे के ए ज्ञान करे छे ए व्यवहार नहीं थी कहू अने पेलू ज्ञे थाय छे ए पण व्यवहार थी छे आ बधुं कहू तो हवे के छे ए वात बराबर। तो आ जाणनारो जे ज्ञायक छे ए आ जे ज्ञे छे एनो छे के नथी परद्रव्य नो छे के नथी અને એમનો એ બંનેનો તાત્વિક સંબંધ આપણે વિચારીએ જેમ ખડી અને ભીતનો તાત્વિક સંબંધ આપણે વિચાર્યો હતો એ રીતે હવે એનો સંબંધ વિચારીએ। તો અહીંયા કહે છે કે જો ચેતયતા પુદ્ગળ આદિનો હોય તો શું થાય એ સૌથી પહેલા વિચારીએ। ચેતયતા એટલે જ્ઞાન કરનારો એ પુદ્ગળ આદિનો હોય તો શું થાય તે વિચારીએ। જેનું જે હોય તે જ હોય જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાંત છતો હોવાથી એવો તાત્વિક સંબંધ છે। તેથી ચેતયતા જો પુદ્ગળ આદિનો હોય તો ચેતયતા તે પુદ્ગળ આદિ જ હોય એટલે કે પુદ્ગળ આદિ રૂપ હોય। ચેતયતા તો પછી પુદ્ગળ આદિ સ્વરૂપ જ હોવો જોઈએ ઉદ્ગળ આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ। હવે જો આમ થાય તો પછી એ ચેતયતાનો નાશ થઈ જાય ચેતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે। એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ફેરવાઈ જાય એમ તો છે જ નહીં એની વાતનો તો પહેલાથી જ નિષેધ કર્યો છે। એટલે એનો અર્થ એવો થયો કે ચેતયતા જે જ્ઞાન કરનારો છે એ પુદ્ગળ આદિનો નથી। આ બે વાત થઈ। હવે થોડોક હજી આનો વધારે વિસ્તાર ગુરુદેવ કરે છે જેમાંથી આપણને પ્રયોજનભૂત વાત મળે એટલે અહીંયા ગુરુદેવ વધારે સમજાવે છે કે છે જુઓ શું કીધું કે ચેતયતા જો પુદ્ગળ આદિનો હોય તો ચેતયતા પુદ્ગળ આદિ રૂપ જ હોય જેમ કે જેનું જે હોય તે જ હોય એવો પારમાર્થિક સંબંધ છે। જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતયતા પુદ્ગળ આદિનો હોય તો તે પુદ્ગળ આદિ રૂપ જ હોય એટલે અન્ય રૂપ ન હોય અને આમ હોય તો પછી ચેતયતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય। જેમ સાકર મીઠાશનો પુંજ છે સાકર છે એ મીઠાશનો પુંજ છે તેમ ભગવાન આત્મા ચેતયતા પ્રભુ એકલો જ્ઞાનનો પુંજ છે। આવો ચૈતન્ય નિધિ પ્રભુ આત્મા ઉદ્ગળ આદિ પર જ્ઞેયોને જાણે છે તે જ્ઞેયરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે પોતે જ્ઞાનરૂપ રહીને જાણે છે જ્ઞેયરૂપ થતો નથી। જ્ઞેય શું છે ઉદ્ગળ આદિ પરદ્રવ્યો છે એ પરદ્રવ્ય રૂપે થતો નથી એટલે જ્ઞેયરૂપ થતો નથી। જ્ઞેયરૂપ થવું એટલે શું કે પેલું જે જણાય છે એ પરદ્રવ્ય એના રૂપે થઈ જવું તો એના રૂપે થઈને એને જાણે છે ના એમ નથી। જ્ઞેયરૂપ થઈને નથી જાણતો પોતે જ્ઞાનરૂપ છે તો જ્ઞાનરૂપ જ રહે છે એ જાણે છે એ વખતે ભગવાન આત્મા જ્ઞાનરૂપ જ રહે છે પોતાના જ્ઞાનરૂપ સ્વભાવને છોડતો નથી। આ પ્રયોજન ભૂતવાદ ગુરુદેવે કહી છે એટલે પ્રશ્ન આ પૂછી અને આપણી પાસેથી જ એ જવાબ કઢાયો છે। શું પૂછ્યું ગુરુદેવે પહેલા તો એમ વાત કરી કે આવો ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એકલો જ્ઞાનનો પુંજ છે એવો ચૈતન્ય નિધિ પ્રભુ આત્મા જ્યારે પુદ્ગળ આદિ પરજ્ઞેયોને જાણે છે તો એ જ્ઞેયરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે। આત્મા ચેતયતા જ્ઞાનરૂપ રહીને જ પુદ્ગળ આદિ જ્ઞેયોને જાણે છે પોતે પોતાના સ્વભાવને છોડતો જ નથી। દ્રવ્ય પોતે પોતાના સ્વભાવથી ચલિત થતું નથી આ દ્રઢતા કરવાની છે। પોતે જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવ એનો ક્યાંય જતો જ નથી। જે પર્યાયમાં બહારમાં કંઈ પણ દેખાય જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા જે કંઈ દેખાય તે બધું પર્યાયમાં છે ક્ષણિક છે
એ સાથે ભગવાન આત્માને ખરેખર જોવા જઈએ તો શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. પોતે દ્રવ્ય સ્વભાવે જેમ છે તેમ જ રહે છે, વિકાળ એવો જ રહે છે. એ જ્ઞાન કરે છે તે વખતે પણ એ જ્ઞાન રૂપ જ છે. એ પર્યાયમાં એ ઉઘાડની વાત તો થઈ, પણ એ પર્યાય એ તો એક ક્ષણનું સત છે. એટલે પર્યાયનો સ્વીકાર છે, આપણને પર્યાય છે એમ પર્યાયનો સ્વીકાર થાય, પણ પર્યાય છે એનું લક્ષ્ય ન કરાય, એનું લક્ષ્ય કરી અને પુરુષાર્થ ન થાય કે ભાઈ પર્યાયમાં અમને જ્ઞાનાવરણી કર્મને કારણે ઓછો ઉઘાડ છે એમ કરી અને પુરુષાર્થ ન કરાય. જૂના દાગીના લઈને સોની પાસે જઈએ ને, કાળા પડી ગયા હોય તો સોની એની કાળાશ જોઈને એમ ન કે ના આમાંથી હવે દાગીના નહીં બને. સોની શું જુએ છે? એ સોનું છે બસ એટલું જ ચકાસણી કરે છે કે ગમે તેવું કાળું દેખાતું હોય. ચાંદી લઈને જઈએ, ચાંદી તો ખૂબ કાળી પડી ગઈ હોય, સાવ કાળી ઠીકરા જેવી દેખાતી હોય, અને આપણે એ ચોકસી પાસે લઈ જઈએ કે સોની પાસે લઈ જઈએ અને એને આપણે કહીએ કે આમાંથી અમને ચાંદીનો ગ્લાસ બનાવી આપો, ચાંદીની ચમચી બનાવી આપો, તો એ કાળી જોઈને ફેંકી દે છે? કહે છે કે ના ના આ કાળી આમાંથી કાંઈ ના બને એમ કહે છે? નથી કહેતો. કેમકે કાળાશ છે એ તો ક્ષણિક છે, એ પર્યાય છે, એ બહાર છે. કાળાશ જે છે એ મૂળ દ્રવ્યને તો સ્પર્શતી પણ નથી. મૂળ દ્રવ્ય તો અંદર ચાંદી પડી છે તો પડી છે, અને ચાંદીના ગુણો છે તો છે એવો એને વિશ્વાસ છે. એટલે એને ચાંદી તરીકે જ ટ્રીટ કરે છે અને ચાંદીની ચમચી તમને બનાવીને આપે છે. તો પુરુષાર્થ કરવો હોય ત્યારે દ્રષ્ટિ ક્યાં કરવી જોઈએ? પુરુષાર્થ કરવા નીકળ્યા છો તો દ્રષ્ટિ ક્યાં કરવી જોઈએ? દ્રવ્ય તરફ કરવી જોઈએ કે વર્તમાન પર્યાય તરફ કરવી જોઈએ? શિબિરમાં ઘણા પ્રશ્ન પૂછ્યા છે અને ઘણાને ઘણી જુદી જુદી રીતે સમજાવ્યું છે, પણ અમને તો આ વાત પ્રભુ એટલી બેસી ગઈ છે કે અમારું સ્વરૂપ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, પછી શું ચિંતા છે? વર્તમાનમાં અમને આમ છે, વર્તમાનમાં હજી અમને કેમ આમ થતું નથી, કેમ તેમ થાય છે? આ બધા પ્રશ્નોનું સમાધાન અંતર તરફ વળતા મળી જાય છે. અને અહીંયા ગુરુદેવે આપણને આપી દીધું કે ભાઈ જ્ઞાન રૂપ રહીને આત્મા જાણે છે, એટલે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને છોડતો નથી, દ્રવ્ય ક્યારેય પોતે બદલાતું નથી. અને આવો જેને નિર્ણય થાય છે એને શું ચિંતા છે? બારમાં જે ચાલી રહ્યું છે એની શું ચિંતા છે? એ તો સમજે છે કે આ કર્મના ઉદયોને કારણે અત્યારે વર્તમાનમાં મનુષ્યપણું છે, પુરુષપણું છે, રમેશપણું છે, તો ભલે ને રહ્યું, એ મને ક્યાં નડે છે? એ એનો કાળ છે, ત્યાં સુધી રહેશે અને પછી એ તો ચાલ્યું જવાનું છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ રહેવાનો છું, અને હું જ્ઞાયક જ રહેવાનો છું. જ્ઞાયક હતો અને જ્ઞાયક છું, તો પછી પરમા કરવાપણાનો પ્રસંગ જ ક્યાં આવે છે? પરનું હું કરી શકું એ વાત પણ રહેતી નથી. જાણું છું પરને એમ કહેવું પણ જો વ્યવહાર છે તો પછી પરને હું કરું છું એ તો વાત રહેતી જ નથી. તો પછી પરમા કરવા માટે થઈને આટલા પછી રાગી કે દ્વેષી થવાની જરૂર શું છે? પરના કાર્યોમાં આપણે રાગી દ્વેષી કેટલા થઈએ છીએ? પરનું કરવા જવા માટે થઈને તો આપણે રાગ દ્વેષ કરીએ છીએ. છોકરા છોકરીઓ મારું માનતા નથી ને, મેં આમ કહ્યું તો એ આમ કરે છે ને, પેલા આને લીધે થઈને મને આમ નુકસાન થાય છે ને, આ બધું શું છે? નકામી નાના બાળક જેવી વાત છે બધી. નાના બાળકો ઝઘડો કરીને આવે ત્યારે મા બાપ સમજતા હોય, એ લોકો સમજે છે કે આ તો મને ઝઘડો કર્યો છે, પેલા એ મારો ફુગ્ગો લઈ લીધો ને આને ન લીધો, અને કાલ તો પાછા બધા ભેગા થઈ જવાના છે. બરાબર, આપણે ગંભીરતાપૂર્વક લેતા નથી એવા નાના નાના ઝઘડાને, આપણે લઈએ છીએ ગંભીરતાપૂર્વક. એવું આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે કે આ પરનું કાર્ય પેલા એ આમ કર્યું ને, એને લીધે મને આમ થયું ને, હું પરનું કાર્ય આમ સરસ રીતે કરત ને, આને બરાબર ન કર્યું ને, મારી છોકરીને બરાબર ન આવડ્યું ને, મેં એને કહ્યું હતું ને એને ન કર્યું ને, આ વગેરે 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 નાની વાતમાં આખો દિવસ પસાર કરી નાખીએ છીએ. આ બાળક પણ નથી તો બીજું શું છે? જ્યાં ભગવાન આત્મા પરને જાણે છે એમ કહેવું પણ વ્યવહાર છે, ત્યાં પરના કાર્યો કરે એ તો વાત રહેતી જ નથી. તો પછી એ ભગવાન આત્મા હું છું એમ લઈ લે ને ભાઈ, આખો પુરુષાર્થ તને શરૂ થઈ જશે. જ્ઞાન રૂપ રહીને હું જાણું છું, જ્ઞેયને જાણું છું તો હું જ્ઞાન રૂપ રહું છું, હું મારા જ્ઞાન સ્વભાવથી ચલિત થતો જ નથી.
અહીંયા આત્મા કહ્યું છે ને ત્યાં હું મૂકીને હવે વાત કરી આપણે. શું કહે છે ગુરુદેવ? કે હું જ્ઞેય રૂપ થઈને જાણતો નથી, હું જ્ઞાન રૂપ રહીને જાણું છું, અને છતાંય હું જાણું છું એમ કેવું એ વ્યવહાર છે. આત્મા ચેતૈતા જ્ઞાન રૂપ રહીને જ પુદ્ગળ આદિ જ્ઞેયોને જાણે છે. આત્મા જ્ઞેય રૂપ થાય તો આત્માનો સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. જ્ઞેય તો પરપદાર્થ છે, એ પરપદાર્થ રૂપ આત્મા થાય તો દ્રવ્યનો નાશ થાય ભાઈ, એમ તો બનતું નથી, ક્યારેય થાય નહીં. દ્રવ્યનો ઉચ્છેદ તો કદીય થતો નથી, કારણ કે દ્રવ્યનું દ્રવ્યાંતર રૂપે સંક્રમણ થવાનો તો પહેલા જ ગાથા 103માં નિષેધ કર્યો છે. માટે શું સિદ્ધ થયું? શું સિદ્ધ થયું? કે આ ચેતૈતા આ જ્ઞાન કરનારો છે તે પુદ્ગળ આદિનો નથી. એટલે અહીંયા આજે બીજી વાત હતી એ પણ સિદ્ધ કરી છે. આગળ કહે છે પાના નંબર 356 ઉપર અહીંયા શરૂઆતમાં આગળ કહે છે કે આત્મા જ્ઞાન 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 સ્વભાવ રૂપ પ્રકાશનો પુંજ પ્રભુ છે. જો ગુરુદેવ આ વાત જે સમજાવે છે બહુ સરસ પ્રયોજનભૂત વાત સમજાવે છે, જેથી ઘણી સ્પષ્ટતા થાય. એકની એક વાત જુદી જુદી રીતે વારંવાર વિચારીએ ને ત્યારે કેટલીક વસ્તુ આપણને સ્ટ્રાઇક થાય છે, ઓહ ગુરુદેવનો કહેવાનો આશય તો આ છે. એટલે ગુરુદેવ ખૂબ સમજાવે છે. ગુરુદેવ સમજે છે કે સામે બેઠેલાઓ જે છે એ હજી પૂરેપૂરું સમજ્યા નથી, હજી એમના મોડા ઉપરથી ગુરુદેવને જયારે એમ લાગે છે ત્યારે ફરીને વાત સમજાવે છે અને આપણું એમાં કલ્યાણ થાય છે. જો ગુરુદેવ ફરીથી આગળ વધારે સમજાવે છે. શું સમજાવે છે? કે આત્મા જ્ઞાન 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 સ્વભાવરૂપ પ્રકાશનો પુંજ છે. જ્ઞાન 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 અને એવા ભગવાન આત્મા એની વાત કરે છે કે તેની જ્ઞાનની પરિણતિ જેમ પુદ્ગળ આદિને જાણે તેમ રાગને પણ જાણે છે. પુદ્ગળને જાણે છે એ વાત કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ એ પુદ્ગળ આદિને જાણે છે એવી રીતે રાગને પણ જાણે છે. ત્યાં પ્રશ્ન થાય કે જ્ઞાનની પરિણતિ રાગને રાગરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જાણે છે? જો પુરુષાર્થ બતાવ્યો છે અહીંયા. પહેલા આપણે કહ્યું કે પુદ્ગળ આદિને જાણે છે તો એ પુદ્ગળ આદિ રૂપ થઈને એટલે જ્ઞેય રૂપ થઈને નથી જાણતો, પોતે તો જ્ઞાનરૂપ જ રહે છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી ચલિત થઈ અને જ્ઞેયરૂપ થતો નથી એમ પહેલા તો વાત કરી. હવે હવે સૂક્ષ્મ વાત અહીંયા પ્રયોજનભૂત વાત ગુરુદેવ આપણને કહે છે કે એ જ રીતે જ્યારે એની પર્યાયમાં રાગ થયો છે તો એ રાગને પણ એ સમયે એ જ્ઞાન જાણે છે, તો એ વખતે એ રાગરૂપ થઈને જાણે કે પોતે જ્ઞાનરૂપ રહીને રાગને જાણે? ઘણી વાત છે ભાઈ, પણ પુરુષાર્થ આ રીતે જ કરવાનો છે કે રાગ થયો છે તો થયો છે, રાગને જાણે છે, અને રાગને જાણે છે તો એ આપણે કહ્યું કે જ્ઞાતા દ્રષ્ટા પણ એને જાણે છે માત્ર. અને આવી જ્ઞાનીની દશા હોય છે. હવે સમજાય છે કે જ્ઞાનીની શા માટે આવી દશા હોય, કેમ કે એ તો જ્ઞાન રૂપ જ રહે છે, એનું સ્વરૂપ એવું જ છે, પોતે પોતાના સ્વરૂપથી ચલિત થતો નથી, પોતે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન જ્ઞાન જ્ઞાનનો પુંજ છે. એટલે એ જ્ઞાન રૂપ રહીને જ એ પરદ્રવ્યોને પણ જાણે છે અને પોતાની વર્તમાન પર્યાયની અંદર જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા છે એને પણ એ પોતે જ્ઞાનરૂપ રહીને જ જાણે છે. એટલે જે દ્રવ્ય છે એ વખતે પણ જ્ઞાનરૂપ જ છે, એ રાગરૂપ થતું જ નથી. ક્રોધ આવ્યો છે તો ક્રોધના કાળે જ્ઞાન ક્રોધને જાણે છે, છતાં એ જ્ઞાન ક્રોધરૂપ થતું નથી. દ્રવ્ય ક્રોધરૂપ થતું જ નથી, દ્રવ્ય તો એમ જ રહે છે. જેવી વાત છે પ્રભુ, જ્ઞાન જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેને જ્ઞાનની વર્તમાન વર્તમાન દશા થાય. વર્તમાન વર્તમાન દશા થાય એટલે કે
દરેક સમયે સમયે એ જાણે તે તેના સ્વકાળે પોતાથી થાય છે, જ્ઞાનની પર્યાય થાય છે, દરેક સમયે સમયે થાય છે. તો એને પોતાને પોતાથી થાય છે, સામે કોઈ જ્ઞેય છે માટે થતી નથી. અને જે જ્ઞેયને એ જાણે છે, તેને જાણે છે, તો એ રૂપ એ થતો પણ નથી. તે જ્ઞાનની દશા રાગાદીને જાણે છે એમ કહીએ એ પણ વ્યવહાર છે. જેમ પરદ્રવ્યને જાણે એમ કહીએ એ વ્યવહાર છે, તો એ રીતે એ જ્ઞાનની દશા રાગાદીને જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. રાગને આત્મા કરે છે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. રાગનો કરતા આત્માને માને એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા તો કહે છે કે રાગને આત્મા જાણે છે એ પણ વ્યવહાર છે, કેમ કે આત્મા તો પોતે જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. જ્ઞાન કે રાગને જયારે જાણે છે ત્યારે એ પોતે જ્ઞાન રૂપે રહી અને રાગને જાણે છે, એ રાગરૂપ થતો જ નથી. આત્મા જ્ઞાન રૂપ રહી અને રાગને જ્ઞેય તરીકે જાણે છે, એટલે પછી રાગને કરે એ વાત તો ક્યાં રહી. આત્મા રાગનો કરતા થાય એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો કહે છે દયા દાન આદિ રાગને આત્મા જાણે છે એમ કહેવું એ વ્યવહારે છે. ભાઈ, તારું ચૈતન્ય તત્વ રાગથી ભિન્ન છે, તે ભિન્નને જાણવા કાળે, એવા રાગને જાણવા કાળે તે એટલે કે આત્મા જે જ્ઞાયક છે તે જ્ઞાનરૂપ ચૈતન્ય રૂપ જ રહે છે, ભિન્ન રાગરૂપ થતું નથી. જો જાણનારો આત્મા રાગને જાણવાના કાળે રાગરૂપ થાય તો આત્માનો સ્વદ્રવ્યનો નાશ થઈ જાય. જેમ પરદ્રવ્યને જાણવા કાળે એ પરદ્રવ્યરૂપ નથી થતો, જો પરદ્રવ્યરૂપ થાય તો એનો નાશ થઈ જાય, એવી રીતે અહીંયા તો ગુરુદેવે આ વાતને રાગ ઉપર ઉતારી કે રાગને પણ જાણે ત્યારે પણ એ આત્મા રાગરૂપ જો થઈ જાય તો આત્માના સ્વદ્રવ્યનો નાશ થઈ જાય. આત્માનું આવું સ્વરૂપ રહે જ નહીં. આત્માનું સ્વરૂપ તો કેવું છે? પરમાત્મા સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે. કેવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એનું મહાત્મા આ રીતે આપણને આવે છે. ઓહો, એ રાગને જાણે એ વખતે પણ પોતે પોતાના સ્વભાવને છોડતો નથી, ચલિત થતો નથી. એવો ભગવાન આત્મા અંતરમાં બિરાજે છે, એને છોડીને તું બહારમાં શું કરી રહ્યો છે? આત્મા રાગને જાણે એ કાળે જો એ રાગરૂપ થઈ જાય તો એના સ્વદ્રવ્યનો નાશ થઈ જાય. આત્મા પરરૂપ જળરૂપ થઈ જાય, પરંતુ દ્રવ્યનો કદીય નાશ થતો નથી, કેમ કે દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવું નિષિદ્ધ છે, અન્ય દ્રવ્ય રૂપે થવું હોતું નથી, એનો તો નિષેધ છે. માટે કહે છે ચેતૈતા પુદ્ગળ આદિનો નથી. વાત તો એ હતી ને કે ચેતૈતા પુદ્ગળ આદિનો નથી, શરીર મન વાણી કર્મ રાગ આદિનો આત્મા ચેતૈતા નથી. ગાથામાંથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો એમ વાત કાઢી કે ચેતૈતા પુદ્ગળ આદિનો નથી, પણ ગુરુદેવે તો વિસ્તાર કરીને એટલે બધે સુધી વાત આખી લઈ લીધી કે શરીર મન વાણી કર્મનો તો નથી, પણ રાગ આદિનો પણ નથી. અને આ રીતે જે ગુરુદેવ હંમેશા કહે છે કે રાગ આત્માનો નથી, રાગ અને આત્મા જુદા. અને એ વાતને જેણે પકડી એને સમ્યક દર્શન પ્રગટ કર્યું. ભગવાનજીએ આ વાતને પકડી. હજી આગળ વધારે વિસ્તારથી સમજાવે છે, બહુ સરસ વાત છે. પુસ્તક સાથે રાખી, સામે રાખી અને સાંભળીએ તો જે સ્વાધ્યાય થાય અને જે વાત પકડવી છે એ પકડાય. હજી પણ કેટલાક લોકો પ્રમાદ કરે છે પુસ્તક ખોલવા માટેનો. કોમ્પ્યુટરમાંથી પુસ્તક ખોલવું અથવા તો આઈપેડમાંથી પુસ્તક ખોલવું, એમાં જે પ્રમાદ કરી રહ્યા છે ને, હાર્ડ કોપી ન હોય એવું સમજી શકાય છે. અમેરિકામાં બધા પાસે હાર્ડ કોપી નથી, પણ આ તો છે, છતાંય કેમ આમાં પ્રમાદ કરે છે? બીજે તો ક્યાંય એમાં પ્રમાદ કરતા નથી. આવી અદભુત વાત ચાલતી હોય
અને સામે પુસ્તક ન હોય તો સ્વાધ્યાય કર્યાનો શું અર્થ છે ભાઈ? જો સુંદર વાત બીજી પણ આગળ કરે છે વધારે વિસ્તાર કરીને. ગુરુદેવ કહે છે કે આ વાણી સાંભળે છે ને, વાણી સાંભળે છે ને, વાણી બોલાય એ તો જડ છે, તથા વાણી સાંભળીને એનું જ્ઞાન થયું તે જ્ઞાનની દશા છે. એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે. વાણી સાંભળી અને અહીંયા જ્ઞાન થયું. ખરેખર વાણી સાંભળવાથી જ્ઞાન થયું નથી, એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કેમ કે જ્ઞાન થયું છે એ તો જ્ઞાનની દશા છે. જ્ઞાન તો જીવને થયું કેમ કે એનો જ્ઞાન સ્વભાવ છે, અને એ વખતે જ્ઞાનની પર્યાય એ રીતે થવાની છે તો તે રીતે થઈ છે. તો એ જ્ઞાનની દશા છે, અને એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે. એ જ્ઞાનની દશા કઈ વાણીરૂપ નથી, એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે. તે કઈ વાણીરૂપ કે વાણી સાંભળવાના વિકલ્પરૂપ થતી નથી. જો જ્ઞાનની દશા વાણીરૂપ થાય કે વિકલ્પરૂપ થાય તો તે જડ થઈ જાય. જાણનાર સ્વદ્રવ્યનો, આત્મદ્રવ્યનો નાશ થઈ જાય, પણ એમ બનતું નથી. કેમ કે એક દ્રવ્યનું દ્રવ્યાંતર રૂપ થવું, દ્રવ્ય બદલાય અને બીજા દ્રવ્ય રૂપે થવું, એટલે દ્રવ્યાંતર રૂપ થવું અસંભવ છે. માટે ચેતયતા એ શરીર આદિ પરદ્રવ્યોનો નથી, વિકલ્પનો પણ નથી, અને વાણીનો પણ નથી, મનનો પણ નથી, કાયાનો પણ નથી, કોઈનો નથી. તો શું છે? ચેતયતા ચેતયતા જ છે. જો ચેતયતા પૂદગળ આદિનો નથી તો ચેતયતા કોનો છે? ચેતયતા ચેતયતાનો જ છે. ચેતયતાનો જ ચેતયતા છે, બીજા કોઈનો નથી. તો આ વાત ઉપર હવે આગળ વિસ્તાર જે આવે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.